ઘણો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી, તો એમાં સરસ મજાનું કાવ્ય છે કાવ્ય બે હિંદ માતાને સંબોધન. તો કે આ કાવ્યના લેખક કોણ છે? તો કે આ કાવ્યના લેખક મણિશંકર રત્નજી ભટ્ટ, એટલે કે જેમને કાંત પણ કહી શકાય. તો કે તેમનો જન્મ ક્યાં થયો હતો? તો કે તેમનો જન્મ 20/11/1867માં થયો હતો અને મૃત્યુ, તો તેમનું મૃત્યુ 16/6/1923માં થયો હતો. હવે એના પરિચય વિશે આપણે જોઈએ. તો કે કવિ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવડ ગામમાં થયો હતો. કાંત કવિ નાટ્યકાર છે, એક ધર્મચિંતક પણ હતા. એમનો કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ ગુજરાતી કાવ્ય સાહિત્યમાં પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ કાવ્યમાં કવિએ શેનો ઉલ્લેખ કરેલો છે? તો કે આ કાવ્યમાં કવિએ રાષ્ટ્રપ્રેમનો ઉલ્લેખ કરેલો છે. આ સમગ્ર કાવ્યમાં હિંદ માતાને સંબોધન રૂપે કાવ્ય લખાયેલું છે. જુદા જુદા ધર્મ પાળતા ભારત માતાના સંતાનો પરસ્પર પ્રેમ અને સહકારથી રહેવા માટે પ્રાર્થના કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીઓએ કાવ્યના કે પાઠના લેખક અને રચયિતા ખાસ યાદ રાખવા. પછી હવે આપણે જોઈએ સરસ મજાનું કાવ્ય છે હિંદ માતાને સંબોધન. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ કાવ્યનું ગાન કરવાનું છે, કાવ્ય એક બે વાર વાંચવાનું છે અને તેને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચલો આપણે કાવ્ય ગઈએ. તો કાવ્ય સમજાવતા પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કાવ્ય પાઠ આપણે સમજાવીએ છીએ એ પહેલાં હું તમને એના શબ્દાર્થ સમજાવું છું અને પછી જ આપણે કાવ્ય પાઠ સમજીએ છીએ. તો તમારે ગુજરાતીની નોટમાં કાવ્ય બે હિંદ માતાને સંબોધન એ હેડિંગ મારવાનું, પછી આપણે શું લખવાનું છે, પછી આપણે એના શબ્દાર્થ લખીશું કે શબ્દ સમજૂથી. તો કે દેવભૂમિ, દેવભૂમિનો અર્થ શું થશે? પવિત્ર ભૂમિ. વિશ્વાસી, વિશ્વાસી એનો અર્થ શું થાય? ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર, ખ્રિસ્તી. પછી જીન, જીનનો અર્થ શું થશે? જૈન. બક્ષી એટલે કે આપી. તવંગર એટલે કે પૈસાદાર. નિરક્ષર એટલે કે અભણ. સાહો, સાહોનો અર્થ શું થશે? મદદ કરો. પરસ્પર એટલે કે એકબીજાને. એટલે આ રીતે તમારે શબ્દાર્થ ગુજરાતીની નોટમાં લખવાના રહેશે. હવે આપણે કાવ્યનું ગાન કરીએ. ઓ હિન્દ દેવભૂમિ, સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. ઓ હિન્દ દેવભૂમિ, સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. હિન્દુ અને મુસલમાન, વિશ્વાસી પારસી, જીન દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. હિન્દુ અને મુસલમાન, વિશ્વાસી પારસી, જીન દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. પોષો તમે સૌની, શુભ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા. પોષો તમે સૌને, શુભ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા. વાલ્મીકી વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર, શિવાજી માતા સંતાન સૌ તમારા. વાલ્મીકી વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી,
અકબર શિવાજી માતા સંતાન સૌ તમારા સૌની સમાન માતા સૌએ સમાન તેથી ના ઊંચ નીચ કોઈ સંતાન સૌ તમારા સૌની સમાન માતા સૌએ સમાન તેથી ના ઊંચ નીચ કોઈ સંતાન સૌ તમારા ચાહો બધા પરસ્પર ચાહો બધા પરસ્પર એ પ્રાર્થના કરે સંતાન સૌ તમારા ચાહો બધા પરસ્પર સાહો બધા પરસ્પર એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોએ હિન્દ માતાને સંબોધન એ કાવ્ય તમારે બે વાર ગાવાનું છે અને મોઢે કરવાનું રહેશે. અને શબ્દાર્થ લખ્યા પછી દરેક વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતીની નોટમાં આ કાવ્ય પણ લખવાનું રહેશે. હવે આપણે કાવ્ય સમજાય કે ઓ હિન્દ, હિન્દ એટલે શું થશે, હિન્દ માતા એટલે આખા આપણા ભારત દેશમાં, એટલે કે આપણો દેશ એક છે ભારત દેશના, આખા દેશના માતા કે એ હિન્દ માતા. દેવભૂમિ એટલે કે હે દેવભૂમિ, દેવભૂમિનો અર્થ શું થશે, દેવ એટલે કે ભૂમિ એટલે કે પવિત્ર ભૂમિ. સંતાન સૌ તમારા, હે હિન્દ માતા, હે દેવભૂમિ, અમે સૌ તમારા સંતાન છીએ. કરી એ મળીને વંદન સ્વીકારજો અમારા, એટલે કે અમે કરીએ મળીને, એટલે કે અમે સૌ સાથે મળીને તમને વંદન કરીએ છીએ, અમારા વંદન સ્વીકારજો. ફરીથી આપણે આ પંક્તિ સમજાવીએ. ઓ હિન્દ દેવભૂમિ, સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. એટલે કે ઓ હિન્દ દેવભૂમિ એટલે કે એ હિન્દ માતા, એ દેવભૂમિ, અમે સૌ તમારા સંતાન છીએ, અમે સૌ સાથે મળીને તમને વંદન કરીએ છીએ, તો અમારા વંદન સ્વીકારજો. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળની પંક્તિ સમજીએ. હિન્દુ અને મુસલમાન, વિશ્વાસી પારસી જીન, દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. એટલે કે હે દેવભૂમિ, આ ભૂમિમાં વસનારા, એટલે કે આપણો ભારત દેશ એવો છે તે એક એમાં બધી જાતના લોકો રહે છે, હિન્દુ મુસલમાન ખ્રિસ્તી પારસી જૈન, એટલે કે દરેક નાત જાતના લોકો આ દેશમાં રહે છે. એટલે કવિ શું કહે છે કે હે દેવી, આ ભૂમિમાં વસનારા હિન્દુ અને મુસલમાન ખ્રિસ્તી વિશ્વાસી એટલે કે ખ્રિસ્તી પારસી જીન, જીનનો અર્થ શું થશે, જૈન વગેરે સૌ સમાન રીતે તમારા સંતાન છે. એટલે કે માતાના માટે બધા સંતાન એક સરખા સમાન જ છે, તે કોઈનામાં નાત જાતનો ભેદભાવ રાખતા નથી. એટલે કે શું કહે છે બીજી પંક્તિમાં, હે દેવી, આ ભૂમિમાં વસનારા હિન્દુ અને મુસલમાન વિશ્વાસીનો અર્થ થશે ખ્રિસ્તી પારસી જીન એટલે કે જૈન અને વગેરે સૌ સમાન રીતે, એટલે કે સમાન રીતે સંતાન સૌ તમારા, એટલે કે વગેરે સૌ સમાન રીતે તમારા સંતાન છીએ. હવે આપણે આગળ પંક્તિ જોઈએ. પોષો તમે સૌને શુભ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા. પોષો એનો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો, પોષણ કરનાર. પછી સૌને એટલે કે બધાને. પછી ખાનપાન એટલે કે સારું ખાનપાન, ખાનપાન એટલે કે ખાવા પીવાનો. બક્ષી એટલે એનો અર્થ શું થશે, આપી. પછી આપણે જોઈએ, પોષો તમે સૌને શુભ ખાનપાન બક્ષી, એટલે આપણે પ્રાર્થના કરીએ છીએ કે તમે સૌને પોષો, પોષો તમે સૌને શુભ ખાન પાન બક્ષી, એટલે તમે સૌને સારું ખાનપાન આપી અમારું પોષણ કરો. સેવા કરે બને તે સંતાન સૌ તમારા,
એટલે કે અમે સૌ સંતાનોથી અમારાથી બનતી તમારી સેવા કરીશું. ફરીથી આપણે જોઈએ કે હે હિન્દ માતા, તમે સૌને સારું ખાનપાન આપી અમારું પોષણ કરો. અમે સૌ સંતાનો અમારાથી બનતી તમારી બધી સેવા કરીશું. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા. એટલે કે રોગી અને નિરોગી એટલે કવિ આ શું કહે છે કે જે રોગી એટલે કે ઘણા લોકો શારીરિક રીતે બીમાર હોય છે, ઘણા લોકો માનસિક રીતે બીમાર હોય છે. તો કે જે રોગી છે અને નિરોગી છે, નિર્ધન અને તવંગર. નિર્ધનનો અર્થ શું થશે? ગરીબ. અને તવંગરનો અર્થ થશે પૈસાદાર. આપણે સમાનાર્થી શબ્દ પૂછાય તો નિર્ધનનો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો? ગરીબ. તવંગરનો અર્થ શું થશે? પૈસાદાર. એટલે કવિ શું કહે છે કે જે રોગી છે, નિરોગી છે, ગરીબ અને તવંગર છે, જ્ઞાની અને નિરક્ષર. જ્ઞાની એટલે કે ભણેલા, નિરક્ષર એટલે કે અભણ. તો કે જે ભણેલા, જે જ્ઞાની અને નિરક્ષર છે, જે ભણેલા છે અને નથી ભણેલા, સંતાન સૌ તમારા. એટલે કે અમે સૌ તમારા સંતાન છીએ. ફરીથી આ પંક્તિ સમજાવું. જે રોગી અને નિરોગી છે, ગરીબ અને તવંગર છે, જ્ઞાની અને નિરક્ષર છે, પણ એ સૌ તમારા સંતાન છે. હવે આપણે આગળ પંક્તિ જોઈએ કે વાલ્મીકિ વ્યાસ નાનક મીરા કબીર તુલસી અકબર શિવાજી માતા સંતાન સૌ તમારા. એટલે કે હે માતા, વાલ્મીકિ વ્યાસ ગુરુ નાનક મીરાબાઈ કબીર તુલસી દાસ અકબર શિવાજી આ વગેરે જે મહાન વ્યક્તિઓ છે એ સૌ તમારા સંતાન છે. એટલે કે એ સૌ તમારા સંતાનો છે. ફરીથી કહું કે વાલ્મીકિ વ્યાસ નાનક મીરા કબીર તુલસી અકબર શિવાજી માતા સંતાન સૌ તમારા. એટલે કે હે માતા, વાલ્મીકિ છે, વ્યાસ છે, વેદ વ્યાસ, ગુરુ નાનક, મીરાબાઈ, કબીર, તુલસીદાસ, અકબર, પછી શિવાજી અને આ માતા સૌ તમારા સંતાન છીએ. સૌની સમાન માતા એટલે કે તું સૌની સમાન માતા છે. તારામાં કોઈનો ભેદભાવ તું રાખતી નથી. હંમેશા માતા એક બાળક હોશિયાર હોય, એક બાળક ઓછું હોશિયાર હોય, એક બાળક વધારે હોશિયાર હોય કે એકની ખોટ કાપડ, પણ માતા કોઈનામાં ભેદભાવ રાખતી નથી. એટલે કે જે રોગી છે, નિરોગી છે, પણ માતા કોઈ દિવસ પોતાના સંતાનોમાં ભેદભાવ રાખતી નથી. એટલે એ જ રીતે કવિ કહે છે કે આમાં તું સૌની સમાન માતા છે. સૌએ સમાન તેથી એટલે કે તું સૌની સમાન માતા છે તેથી અમે સૌ સમાન જ છીએ. એટલે કે તું અમારા બધાની માતા છે અને તું અમારામાં કોઈનામાં ભેદભાવ કરતા નથી. તો અમે પણ બહુ બધા તારા સંતાન છીએ. અમે સૌ સંતાન તારા માટે સમાન જ છીએ. ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા. એટલે કે માતા એમાં કોઈ ઊંચા નથી કે કોઈ નીચા નથી. સૌ તારા સંતાન છે. ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર. ચાહોનો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો? ચાહોનો અર્થ થશે કે એકબીજાને, એટલે કે પ્રેમથી. ચાહો એટલે કે પ્રેમથી. સાહો એટલે કે એકબીજાને મદદરૂપ થવું. ચાહો એટલે કે એકબીજાને પ્રેમ કરવું. અને સાહો એટલે શું થશે? મદદરૂપ થવું. પરસ્પરનો અર્થ થશે કે એકબીજાને. એટલે કે અમે સૌ તમારા સંતાનો એકબીજાને ભેગા મળીને પ્રાર્થના કરીએ છીએ કે અમે સૌ એકબીજા સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરી એકબીજાની મદદ કરીશું. ચાહો બધા પરસ્પર. ચાહો એટલે કે પ્રેમથી. અમે સૌ તમારા સંતાનો આજે ભેગા મળીને પ્રાર્થના કરીએ છીએ કે અમે સૌ એકબીજા સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરીશું.
तो विद्यार्थी मित्रों आज आप काव्य बे हिंद माता ने संबोधन ये काव्य आप काव्यनु गान करावियु शब्दार्थ समझाव्या अने तमने काव्य पण समझाव्यु तो दरेक विद्यार्थी मित्रों काव्य बेना शब्दार्थ गुजराती नोट में लखी लेवा अने काव्य पण लखी लेवू आभार।